દેશભરમાં ભારત પાકિસ્તાનની આઈસીસી લિંગ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓ તથા દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને બપોરથી જ ક્રિકેટ પ્રેમીઓ ભારત પાકિસ્તાનની મેચ નિહાળવા ટીવી આગળ ગોઠવાઈ ગયા હતા તો કેટલાક ક્રિકેટ રસિકો મોબાઈલમાં ભારત પાકિસ્તાનની મેચ નિહાળી. ભારત પાકિસ્તાનની મેચને લઈને સાબરકાંઠા જિલ્લામાં પણ બપોર બાદ કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અને બજાર સહિત વિસ્તારોમાં ભારત પાકિસ્તાનની આઈસીસી લિંગ મેચને લઈને ટ્રાફિક પણ હરવો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ રવિવારની રજા હોવાથી ક્રિકેટ પ્રેમીઓ ઘરે બેઠા મિત્રો અને પાડોશીઓ અને ફેમિલીની સાથે મેચ નિહાળી હતી. તો પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ સોસાયટીના રહીશો ક્રિકેટ પ્રેમીઓ દ્વારા સોસાયટીમાં પ્રોજેક્ટર ઉપર મેચ નિહાળી હતી. તો ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન વરસાદ વિરામ બનતા રન રેટ પ્રમાણે બોલ અને રન ઓછા કરવામાં આવ્યા હતા. તો વરસાદને લઈને થોડીક વાર માટે ક્રિકેટ પ્રેમીઓમાં નિશાશા જોવા મળ્યા હતા. બાદમાં મેચ ચાલુ થઈ હતી તો ભારતે પહેલા દાવમાં 5 વિકેટ 337 રન બનાવ્યા હતા તો પાકિસ્તાનને બીજા દાવમાં 6 વિકેટ 212 રન બનાવ્યા હતા. તો ભારતનો 89 રનની વિજય થયો હતો. તો જિલ્લા સહિત પ્રાંતિજના લોકો દેશવાસીઓમાં ભારતની જીતની ખુશીને લઈને આતશબાજી કરી ભારતની જીતને વધાવી હતી. તો ભારતે પાકિસ્તાનને હરાવતા ક્રિકેટ પ્રેમીઓ સાથે દેશવાસીમાં ખુશી જોવા મળી હતી. નીતિશ શાહ સાથે સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. ભારત પાકિસ્તાનની મેચ માટે બધાને ખૂબ જ આતુરતાપૂર્વક નિહાળી રહ્યા છે અને સ્વામિનારાયણ નગરની સોસાયટીના અમે રહેવાસીઓ ભેગા મળી અને પ્રોજેક્ટર ઉપર મોટા સ્ક્રીન ઉપર મેચ જોવાનો આનંદ માણી રહ્યા છીએ. અને અત્યારે અમને બધાને એમ જ છે કે ભારત જીતશે અને ભારતની જીત માટે બધા આતુરતાપૂર્વક ફટાકડા વગેરેની તૈયારી કરીને બેઠા છે. ભારત માતા કી. અમે અહીંયા સ્વામિનગર સોસાયટીમાં બધા ભેગા થયા છીએ. અહીંયા આજે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી અમે આજે અહીંયા પ્રોજેક્ટર રાખીને, તમે જોઈ શકો છો, પ્રોજેક્ટર રાખીને અમે અહીંયા બહુ ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ અને અમને બહુ જ અંદરથી એવી ઈચ્છા છે કે ઇન્ડિયા જીતે અને ઇન્ડિયા જ જીતશે ચોક્કસથી. ભારત માતા કી.